उदाहरण पाठ विषय एसपी एसपी विभाग में आपको अच्छे लो जबरन कॉमिंग विषय चंद उदाहरण उद्यान में आपने जबरन जबरन तो कॉमिंग की स्थापना कॉमिंग की स्थापना का ये ना कुछ हुए आपको जो कॉमिंग विषय चंद तो कॉमिंग ना विषय जो है ना आपने सुना जो ये तो कॉमिंग एक आयत जो है तो मालूम है रुकन गर्मी इच्छे જેટલા પણ સભ્યો સિંચાઈ માં પેટી લઈને જવા હોય કંપની શું છે તો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું કયું વ્યક્તિ ધરાવતી તો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલે તેનું સર્જન પણ કોના દ્વારા થયું છે કાયદા ને અન્વય થયું છે એટલે કે આપણે દસ્તાવેજોને આધાર ગણી અને શું કર્યું તો કંપનીનું સર્જન કર્યું તો એ વિસર્જન પણ કેવી રીતે થશે તો કાયદા ને અન્વય થશે તેનું ભૌતિક અસ્તિત્વ નથી એટલે ભૌતિક અસ્તિત્વ આ કંપનીએ ફરજમાં લઈ લેવી એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદેસર ગતિ
હવે છે. હવે કંપનીના ફરજમાં આવીને વિસર્જનમાં લઈ જવાના પ્રકારો કેટલા છે? કંપનીના આપણે ફરજમાં તો લઈ જઈએ છીએ, તો ફરજમાં આવીને વિસર્જન તરફ લઈ જવાના પ્રકારો કેટલા છે? તો કંપનીને વિસર્જન કરવું હોય તો કંપનીને સૌપ્રથમ કેવા લઈ જવી પડે? ફરજની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્યમાં હોય ત્યારે ધંધો બંધ કે સમિતિ લેવાનું નક્કી કરવામાં આવે છે. જો કંપની આ બાબતે કશું કરે તો કંપની રજિસ્ટર અથવા તો શેર હોલ્ડર અથવા
સંદર્ભનો અરજી કરી શકે છે ને. અરજી કરવા પહેલા અમને રજિસ્ટર કેન્દ્ર સરકારની મંજૂરી પણ લેવી પડે. આપણો નિયમ છે કે આપણી કમિટીની સ્થાપના થાય ત્યારથી આપણે જે વાતની સભા બોલાવવી પડે અને અહેવાલ પણ આવતો હોય કેન્દ્ર સરકારને તો અમને રજિસ્ટ્રેશન શું કરવો પડે મોકલવા પડે. તો ભૂમિયામાં શું થાય છે નિષ્ફળ સાબિત થાય છે કે નથી તો તે કામની સભા બોલાવે નથી તો તે શું થતી તો અહેવાલો મોકલતી ત્યારે શેરહોલ્ડરો અને એ શું કરશે તો શેરહોલ્ડરો શું કરી શકે છે સભ્યો શેરહોલ્ડરો કંપનીને ફરજમાં લઈ જવાની સોરી વિસર્જન તરફ લઈ જવાની શું કરી શકે છે અરજી કરી શકે છે. Okay.
જો